અને એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે પાટણથી, જ્યાં જોધાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણમાં પુરુષોત્તમ રૂપાલાની સભા યોજાઈ હતી, જે દરમિયાન જોધાજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરી લીધો છે. મહત્વપૂર્ણ સમાચાર, જોધાજી ઠાકોરની બે દિવસ પહેલા મુખ્યપ્રધાન સાથે બંધ બારણે મિટિંગ થઈ હતી. ત્યારથી જ આ સમાચાર વહેતા રહ્યા હતા કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આજે વિધિવત રીતે પુરુષોત્તમ રૂપાલાની સભામાં જોધાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેમાં પાટણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર પણ પક્ષપલટાના સિલસિલાથી બાકાત રહેવા માંગતા નથી. તેઓએ બે દિવસ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી સાથે બંધ બારણે બેઠક કરી હતી, તેમજ ચાર દિવસ અગાઉ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને સમર્થન પણ કર્યું હતું. છેલ્લા 15 દિવસથી જોધાજી ઠાકોર રંગ બદલી રહ્યા છે. હવે તેઓએ પુરુષોત્તમ રૂપાલા ના હાથે કેસરિયો ધારણ કર્યો. પાટણમાં પુરુષોત્તમ રૂપાલાની સભામાં ભગવો ધારણ કર્યો છે. જોધાજીએ ભાજપ સાથે મોટું સેટિંગ કર્યું હોવાનું કોંગ્રેસમાં ગણગણાટ થઈ રહ્યો છે.